રાજકોટમાં જામનગર રોડ પર બનેલી નવી કોર્ટ બિલ્ડિંગનું લોકાર્પણ થઈ ગયા બાદ વકીલો નવી બિલ્ડિંગે પહોંચ્યા ત્યારે ટેબલ ફાળવણીના મુદ્દે વિવાદ શરૂ થયો હતો. આ વિવાદ દિન પ્રતિદિન વધતો ગયો હતો ત્યારે આજે વકીલોએ કોર્ટની કાર્યવાહીથી અલિપ્ત રહેવાનું એલાન કર્યું છે. નવી કોર્ટ બિલ્ડિંગમાં તકેદારીના ભાગરૂપે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. નવી કોર્ટ બિલ્ડિંગમાં વકીલોને બેસવા માટેની વ્યવસ્થા ન હોવાથી વકીલોની હડતાળ કરી રહ્યા છે. ત્યારે 2500 વકીલોની બેઠક વ્યવસ્થા સામે 1100 વકીલોની માંગણી હોવા છતાં પૂરતી વ્યવસ્થા ન હોવાનો વકીલો દ્વારા આક્ષેપ લગાડવામાં આવી રહ્યો છે. કોર્ટ બિલ્ડિંગમાં જતા વકીલોને ન રોકવાની પોલીસે બાર એસોસિએશને ટકોર કરતા મામલો બિચક્યો હતો અને હડતાળ દરમિયાન પોલીસ અને વકીલો આમને સામે આવ્યા હતા. રાજકોટ કોર્ટ ખાતે ફરી એક વખત જે વકીલો છે તેમનો વિરોધ છે તે સામે આવ્યો છે. મહત્વનું છે કે ટેબલ સહિતની પોતાની જે માંગો છે આ માંગોને લઈ આજે વકીલ છે રાજકોટના તમામ વકીલો છે તે હડતાળ ઉપર છે તે ઉતરી રહ્યા છે. આજની પોતાની કામગીરી છે તે ઓળગારે છે. આપણી સાથે સિનિયર વકીલ છે તેમની સાથે. સર, જે આપણી માંગ છે આ માંગ શું હશે અને કઈ રીતના આજનો વિરોધ રહેશે? આપણે આજથી 3-4 વર્ષ પહેલાં જ્યારે આ કોર્ટનું બનવાનું નક્કી થયું ત્યારે પ્લાન પાસ કર્યો હતો અને પ્લાનમાં જે તે સમયે જ અમે બરોડાની અંદર તમને ખબર નવો અદ્યતન કોર્ટ બિલ્ડિંગ બન્યું. બેસવાની જગ્યા નહોતી, વકીલો લોબીમાં બેસીને કામ કરતા અને 2 વર્ષ સુધી એ લોકોનું આંદોલન ચાલ્યું હતું. એટલા માટે અમે ડીસી જજને રજૂઆત કરી હતી કે ભાઈ વકીલોને બેસવાની અને ટેબલ ફાળવવાની વાત, તો કે ના 2-2500 વકીલો બેસશે એટલે અમે જગ્યા ફાળવશું. ઉત્તરોત્તર ડીસી જજ બદલતા ગયા, એમણે હા પાડી. આ પણ વાછાણી સાહેબ એ ડિસ્ટ્રિક્ટ જજ તરીકે આવ્યા, એમને પણ અમે વાત કરી, પણ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા આવવાના હતા અને ચીફ જસ્ટિસ ઓફ ગુજરાત આવવાના હતા ઉદઘાટનમાં. એટલે જે તે સમયે એણે બધી હાય હા કરી અને પછી પાછો પોતાનો પ્રકાશ બતાવ્યો અને વકીલોની વાતને ટાળી દીધી અને અમારે એના માટે થઈ અને હાઈકોર્ટમાં રજૂઆત કરવા જવું પડ્યું. હાઈકોર્ટના ચીફ જસ્ટિસે પણ એવું કીધું કે ડિસિઝન આ ભાઈ તમારો પ્રશ્ન છે અને તમે રાજકોટ જઈને સોલ્વ કરો, આ પ્રશ્ન કાંઈ અમારો નથી એમ. એટલા માટે થઈને પછી અહીંયા આવ્યા એટલે વકીલોએ તો એક પોતાની કમિટી બનાવી અને એણે કીધું ભાઈ તમે અમને જગ્યા આપો, એ જગ્યામાં અમે અમારી રીતે બધાના વકીલોના સિનિયરિટી પ્રમાણે ટેબલ ફાળવી દઈ. ખાલી ટેબલની નહોતી વાત, ઝેરોક્સ મશીનની હતી અને કેન્ટીનની હતી. તમે જુઓ કે તમે પોતે સવારના 11 વાગ્યાથી સાંજે 6 સુધી જો કામ કરો, તમને બેસવા જગ્યાનો હોય, તમારે એક કાગળ લખવો હોય, એક અરજી લખવી હોય, તો ટેબલ ખુરશીનો હોય, તો એના માટે થઈને કેવી અસુવિધા થાય. તો આ સુવિધા દૂર કરવા માટે થઈને અમે પ્રયત્ન કર્યો છે. આ અમારો એક દિવસનો પ્રતિક હડતાલનો પ્રયત્ન છે. સાહેબ એવું કહેતા હતા કે સુપ્રીમ કોર્ટમાં આ થાય તે થાય, પણ સુપ્રીમ કોર્ટમાં પણ એક દિવસમાં કાંઈ થાય નહીં. અમારે જો કાલે હડતાળ રાખવી હોય તો ફરીથી અમે એક દિવસનો એમાં ઠરાવ કરી ફરીથી એક દિવસની હડતાળ રાખી શકીએ, ફરીથી એક દિવસની એક દિવસની પ્રત્યે હડતાળ અમે રાખી શકીએ. એટલે સાહેબ આ ડરાવવાના અને ધમકાવવાના જે પ્રયત્નો કરે છે એને ખરેખર બંધ કરવા જોઈએ. છાપામાં મીડિયામાં જે પ્રકારે સુપ્રીમ કોર્ટનું ગાઈડલાઈન પ્રમાણે એ ધમકાવે છે, હું તમને કહું કે મધ્યપ્રદેશની અંદર, યુપીની અંદર 5-5, 10-10 દિવસની આ રીતની હડતાળ થઈ છે, એક દિવસની પ્રત્યેક હડતાળ. એટલે સાહેબો આ બધાને ડરાવીને ધમકાવે છે અને પ્રેસને પણ ખબર ન હોય, મીડિયાને પણ ખબર ન હોય. એટલા માટે એ મોટા અક્ષરે સાહેબોના બધા નિવેદનો લખે છે અને અમને પણ ગમતું નથી કે હડતાળ પાડીએ, કારણ કે અમારી પણ રોજીરોટી આમાં સમાયેલી છે. પણ ફરજિયાત પ્રમાણે અમારે પ્રત્યેક પાછા એક દિવસ જે રીતની વાત કરવામાં આવે તો હાલ કોર્ટ પરિસર ખાતે છે તે વકીલો છે તે પોતાની વિવિધ માંગો છે તેને લઈ અને હડતાળ ઉપર ઉતર્યા છે. ક્યાંક ને ક્યાંક વકીલોની હડતાળને લઈ અને પોલીસ બંદોબસ્ત છે તે પણ અહીં ગોઠવી દેવામાં આવ્યો છે. રાજકોટના તમામ વકીલો છે તે પોતાની એક દિવસ એટલે કે આજથી આજનો એક દિવસ છે તે પોતાની માંગોને લઈ અને જે છે તે કામગીરીથી અળગા રહેશે. ત્યારે રાજકોટ જે કોર્ટ બિલ્ડિંગ છે તેને પોલીસ છાવણીમાં છે તે ફેરવી દેવામાં આવ્યો છે. પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં છે. કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેને લઈ પોલીસ બંદોબસ્ત છે તે પણ અહીં મૂકી દેવામાં આવ્યો છે. મહત્વનું છે કે ટેબલ કેન્ટીન સહિતના વિવિધ મુદ્દાને લઈ અને વકીલો છેલ્લા ઘણા સમયથી લડત ચલાવી રહ્યા છે. કોઈ પરિણામ ન આવતા અંતે આજથી આ વકીલો છે તે હડતાળના માર્ગે ઉતર્યા છે અને આજનો દિવસ છે તે પોતાની કોર્ટની તમામ કામગીરીથી છે તેઓ અળગા રહેશે. કેમેરામેન કેતન લખતરિયા સાથે શુભમ ભટ્ટ, ગુજરાત ન્યૂઝ, રાજકોટ.